हेलो चिल्ड्रन्स, गुड मॉर्निंग, जय हिंद। आजे आपने नवू चेप्टर नंबर 4 कीड़ी ए आपने समझवा जाई रहिया छे, तो तमे बधा व्यवस्थित समझशो। कीड़ी तो तमे बधा जाणता ज हशो। कीड़ी एटले आ एक छे श्रुतलेखन जेवू, एटले के कल्पनाथी ने आपणे उत्पन्न करेलू एक आ पिक्चर छे, पाठ छे। तो कीड़ी एटले तमे बधा जाणता ज हशो कि आपणा घरमां जो कंई स्वीट ढोड़ाणું હોય અથવા તો કોઈ જીવડું મર્યું હોય તો ત્યાં કીડી એકદમ થઈ જાય ને બધી ભેગી, તો આ એ કીડી। તો આ કીડી વિશે આ ચેપ્ટરમાં કહેવામાં આવ્યું છે કે કીડી કેવી રીતે મહેનત કરે છે, એ કેટલું ચાલે છે, એ બધું આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે। સો આપણે સ્ટાર્ટ કરીએ। નાનકડી કીડી મહેનતમાં જીતી, દિવસ રાત સવાર સાંજ ચાલતા ન થાકતી। જુઓ કીડી કેવી હોય, નાનકડી હોય, તમને ખબર છે કે કીડી આપણને એમ ડાયરેક્ટ આમ સીધું ના દેખાય। કીડી આપણને ક્યારે જોવા મળે કે આમ દિવાલ ભર કે આમ વધારે દિવાલ બાજુ એ વધારે હોય, જ્યાં દિવાલ હોય આપણે અને જે આમ કડ હોય ને ત્યાં વધારે તમને જોવા મળે। અને કોઈ સ્વીટ મીન્સ કે ગળી વસ્તુ ઢોરાણી હોય, કોઈ આપણે કાંઈ જીવડું હોય તો ત્યાં કીડી એકદમ બધી ભેગી થઈ જાય। કેટલી બધી કીડી ભેગી થઈ જાય તમે જોજો। તો નાનકડી કીડી કેવી છે, તો કે નાનકડી છે, તો કે તે શું કરે છે, તો કે મહેનત કરીને એ જીવે છે। કારણ કે એ જોજો તમે, કીડી ક્યારેય થાકશે જ નહીં, ચાલતી જ રહેશે। દિવસ રાત સવાર સાંજ જુઓ, તે દિવસ રાત અને સવાર સાંજ કન્ટિન્યુ એ ચાલે છે, ચાલવામાં એ થાકતી નથી। એકની પાછળ એક બોલતી ને વાતો કરતી, માઇલો સુધી ચાલતી, ના ડરતી કે ના ગભરાતી। એટલે કે એક પાછળ એક, જો કીડી છે ને ક્યારે એકલી નહીં હોય, એ સમૂહમાં હશે કે એકની પાછળ એક, એની અને એની લાઈન જોજો ક્યારેક આમ જાતી હોય ને તો એ લાઈન નહીં હશે, એની લેંગ્વેજમાં એ બોલતી અને વાતો કરતી, માઇલો સુધી ચાલતી, એટલે કે કેટલા માઇલો સુધી ચાલી જાય છે। કોઈનાથી એ ડરતી નથી કે એ ગભરાતી પણ નથી। દુઃખ દર્દ ખુશી હર્ષ હળીમળીને વહેતી, એકતા અને શિસ્ત કદાપી ન ત્યાગતી। જુઓ એમને દુઃખ હોય, દર્દ હોય, ખુશી હર્ષ એ ગમે તે હોય, એમને દુઃખ આવે, કોઈ એને કોઈ પ્રોબ્લેમ થાય તો પણ એ બધાની સાથે હસી ખુશીને અને હળીમળીને વેચે છે। કારણ કે એ બધા એક હારે એક ઝુંડમાં જ હોય, કીડી ક્યારે એકલી હોય નહીં। અને એમની એકતા અને શિસ્ત, એ લોકોને એકતા હોય, જુઓ એ ક્યારેય છે ને આમ એક, માનો કે આપણે હજુ તો આપણા ફ્રેન્ડ સર્કલ હોય તેમાં હજુ કંઈક આપણે કોઈ હારે બોલાચાલી થાય તો આપણે હજુ અલગ પડી જશું, લેકિન કીડી છે એ કોઈ દિવસ એકતા જ હોય, એ કોઈ દિવસ એકલા હોય જ નહીં। એટલે કે એકતામાં માને છે, સંપીને રહેવામાં માંગે છે। એકતા મીન્સ કે સમ, અને શિસ્ત જે આપણે ડિસિપ્લિન કહીએ ને, એ ક્યારેય ત્યાગતી નથી, કદાપી ન ત્યાગતી મીન્સ કે ક્યારેય એ છોડતી નથી, કારણ કે એ શિસ્ત બદર એ એકદમ વ્યવસ્થિત ડિસિપ્લિનથી ન જ રહેવાવાળી છે। સો ચિલ્ડ્રન્સ, અહીંયા આપણું આ કીડી એ પૂરું થાય છે ચેપ્ટર। તો હવે પેજ નંબર 8, તમારે ટેક્સ્ટબુક પેજ નંબર 8, એમના ઉપર એમના શબ્દાર્થ, એમાં શબ્દાર્થ છે માઇલો। માઇલો મીન્સ કે દૂર દૂર, માઇલ્સ આ દૂર દૂર ચાલતી એવું કહે ને, માઇલો સુધી એટલે કે ઘણા બધા કિલોમીટર કાપી નાખે, કિલોમીટરના કિલોમીટર એટલે એને માઇલ કહેવાય। એકતા મીન્સ કે સમ યુનિટી, હર્ષ આનંદ ગ્લી એટલે કે આપણે એમ કહીએ કે આપણે આનંદ થયો, હર્ષ થયો, ખુશી થઈ। હવે એમના ક્વેશ્ચન આન્સર, કીડી શેમાં જીતે છે, તો કે કીડી મહેનતમાં જીતે છે। જો તમે લેસનમાં જોયું કે કીડી દિવસ રાત સતત મહેનત કરીને જ એ લોકો જીતે છે। કીડી દિવસ રાત સવાર સાંજ શું કરે છે, તો કે એમનો આન્સર છે કીડી દિવસ રાત સવાર સાંજ ચાલ્યા કરે છે। શું કરે છે, તો કે કન્ટિન્યુ ચાલે છે, ક્યારેય થાકતી નથી। અને સ્પેશિયલી જો અત્યારે વરસાદની સિઝન આવશે ને, તો એ વરસાદની સિઝન માટે એ ખાવાનું ભેગું કરી લેશે, કારણ કે વરસાદની સિઝનમાં એ લોકો એમનું દર હોય, એમનું ઘર હોય, એમાંથી ને એ ક્યારેય બહાર નીકળશે નહીં। એટલે એ માઇલો સુધી ગમે ત્યાંથી ને એક ખોરાક શોધી અને આખી વરસાદની સિઝનનું એ ભેગું કરી રાખશે કીડી। હવે થર્ડ, કીડી શેમાં ગભરાતી નથી, તો એમનો આન્સર છે કીડી માઇલો સુધી ચાલતા ગભરાતી નથી। તો
તો એ પણ આપણે જોયું કે એ ઘણા માઇલો સુધી દૂર દૂર ક્યાં સુધી ચાલે છે એનું કોઈ એક ફિક્સ નથી હોતું, બરાબર. હવે ફોર્થ, કીડી શું વહેતી હતી? તો કે એ પણ છે લેસનમાં કે કીડી દુઃખ દર્દ હર્ષ ખુશી વહેંચે છે. તો કીડી શું વહેંચે છે? તો કે દુઃખ દર્દ અને હર્ષ ખુશી, એટલે કે જે એ અને ખુશી હોય હર્ષ હોય એ એ વહેંચે છે. હવે પછી ફિફ્થ, કીડીનો મુખ્ય ગુણ કયો છે? એટલે કે જુઓ એ પણ આપ્યું છે લેસનમાં કે કીડીનો મુખ્ય ગુણ એકતા અને શિસ્ત એ કીડીના મુખ્ય ગુણ છે. સો ચિલ્ડ્રન્સ, આઈ હોપ તમને મેં જે સમજાવ્યું એ સમજમાં આવી ગયું હશે. છતાં પણ તમને કંઈ પણ ન સમજાય તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓકે ચિલ્ડ્રન્સ, જય હિન્દ, થેન્ક યુ.